બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે, પરંતુ સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી ન મળતા અહીંના ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી બની રહી છે. છેલ્લા ઘણા સમયથી અનિયમિત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે અને અત્યારે સ્થિતિ એવી બની છે કે 1000 ફૂટ સુધી પાણી મળતું નથી. નર્મદા નિગમ દ્વારા જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે અહીંના ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય છે, જેથી સરકાર સામે રોષે ભરાયેલા ખેડૂતો આજે નાયબ કલેક્ટર કચેરીમાં ઘસી આવ્યા હતા. 5 તાલુકાના અંદાજે 300 થી 400 જેટલા ખેડૂતોએ નિદ્રાધીન સરકારને ખેડૂતોનો અવાજ સંભળાય તે માટે ઢોલ વગાડતા વગાડતા નાયબ કલેક્ટર કચેરી પહોંચી ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી કેનાલમાં પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જો આ પાણી આ સુજલામમાં ચાલુ ન થાય તો ખેડૂતોના 50% તો બોરહેડ એમ નથી અને એ પાક ફૂંકાઈ દેવાનો, એટલે ખેડૂતની ખૂબ તકલીફ પડવાની. અને આયોજન પત્ર કલેક્ટર સાહેબને આવ્યું છે, શેઠ ગાંધીનગર સુધી આવ્યું છે, બોલ્યા છે અને પાણી ચાલુ ન કરે તો અન્યાય થાય છે ખેડૂતોને. 5 તાલુકાના ખેડૂતો કંગાલ બની દે તો પાણી ના ચાલુ થાય તો, અને પરિપત્ર તમારો સુધારી નાખો સાહેબ ગમે એ કરીને, અને નકે આ આંદોલન કાયમી ચાલુ રહેવાનો. બરોબર, પછી તમે કોઈ એમ કહો કે આ કોરાનો છે, કોરાના હિસાબે અમે એથી મર્યાદા અમ છા, પણ પછી કોરાનો અમે તો સાઈડ ઉપર કરી છે, મરા પાસે અમે મરવાનું છે, વહેલા મરા. બરોબર, બાકી આ છોડવાનું નથી, કેનાલમાં પાણી ચાલુ નહીં થાય. અને તમે માર્ચના 15 તારીખ સુધી બોલેલા છો તો નહીં પડો તો આ આંદોલન કાયમી ખેડૂતો ચાલુ રાખશે. 1000 ખેડૂતો કાયમી બેહવાના છે અને પછી 5000 ખેડૂતો બે છે, બાકી આ પાણી ન છોડો ત્યાં સુધી ઉઠવાનું નથી અમારે. અમારું ખેડૂતોનું કહેવું એવું છે, આજે અમે 5 તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલ માટે ભેગા થયેલા છે, કારણ કે આનો અમને ન્યાય મળતો નથી. અમારે આજ 5 તાલુકાની અંદર પાણી ખૂબ ભૂંગભ જળ ખૂબ ઊંડો જતા રહ્યા છે. 1100 ફૂટના હાલ અમારે ખેડૂતોને બોર કરેલ છે. તો અમારે સરકારને એવું કહેવું છે કે નર્મદાની અંદર તો ખૂબ પાણીનો પુરવઠો છે, તો અમને 5 તાલુકાની અંદર સુજલામ સુફલામનું 2000 કિસુક પાણી આલે તો અમારે 5 તાલુકાને કમ્પ્લેટ ચાલે થાય એવું અમારે સરકારને કહેવું છે, કે અમને ઝડપી ન્યાય મળે. અને આ ન્યાય નહીં મળે તો અમે ધરણામાંથી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉઠશે નહીં, અમારું એવું કહેવું છે સરકારશ્રીને. અમે આજે ખેડૂતો 1000 ખેડૂતો ભેગા થયેલા છીએ. કોરોના મહામારીના સમયમાં ખેડૂતોની હાલત કફોડી બની છે, તેમ છતાં પણ કેનાલમાં પાણી ન મળતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ વધુ દયનીય બની રહી છે અને વારંવાર રજૂઆત બાદ પણ સિંચાઈ માટે પાણી ન મળતા આ વિસ્તારના ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે હવે બનાસકાંઠાના ખેડૂતો પાણી માટે કોઈ પણ પરિસ્થિતિમાં સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોની માગણી એવી છે કે અમને સુજલામ સુફલામ કેનાલનું પાણી મળવું જોઈએ, જે પાણીથી અમે કૂવા કે રિચાર્જ કરી શકીએ અને રિચાર્જ થવાના કારણે પાણીના તળ ઊંચા આવે, જેથી ખેડૂતોને પોતાના બોરથી પણ અને સિંચાઈ થઈ શકે એ ખેડૂતોની માગણી છે. અને એ લોકોએ આવેદનપત્ર આપ્યું છે, આવેદનપત્ર અમે સરકારશ્રીને મોકલી આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાના ખેડૂતોનું આંદોલન ઉર્ગને ઉર્ગ બની રહ્યું છે. દિયોદર તાલુકામાંથી અને 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી પાણી છોડવામાં ના આવતા આ આંદોલન ખેડૂતો કરી રહ્યા છે. જોકે આ તમે આ જોઈ રહ્યા છો દર્શનના અંદર આ જે ખેડૂતો છે હાલ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને ત્યાં રજૂઆત કરવામાં આવી રહી છે કે તાત્કાલિક ધોરણે કેનાલના અંદર પાણી છોડવામાં આવે, કારણ કે એક બાજુ આ જે વિસ્તારના અંદર પાણી છોડવામાં ના આવતા અહીંના જે પાણીના તળ છે એકદમ નીચા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. તેમના મોગા ભાવનું બિયારણ લાઈન અહીં ખેડૂતોએ ખેતીનો પાકનું વાવેતર તો કર્યું છે, પરંતુ જે ખેડૂતોને પિયતનું પાણી ના મળતા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં ના આવતા ખેડૂતો હવે જે આંદોલન છે ઉર્ગ વધુ બની જઈ રહ્યું છે. ત્યારે તેમાં દર્શનના અંદર જોઈ રહ્યા છે કે જે ખેડૂતો છે તે ખાસ કરીને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને ખાસ રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ કેનાલના અંદર પાણી છોડવામાં આવે. જોકે બીજી તરફ સરકાર દ્વારા તાજેતરના અંદર જે ખેડૂતોને જે સુજલામ સુફલામ કેનાલના અંદર પાણી છોડવાનું હોય છે તેનો જે પરિપત્ર હતો તેના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુજલામ સુફલામ કેનાલના અંદર પાણી છોડવામાં નહીં આવે. જોકે હવે આ પાણી છોડવામાં નહીં આવે ત્યારે ખેડૂતોનું જે આંદોલન છે વધુ ઉર્ગ બની રહ્યું છે. જગદીશ સોની, બીકેની ચેનલ, બનાસકાંઠા.